पैतराजी बा साहेब चिंता नु कोई कारण नथी महाराजा हमरा होश में आवा ज जोइए महाराणी जी कंचन अने कपूरी आई गई हाँ महाराज संदेशा पहुंची चुकिया छे ए लोको हमणा ज आवता हशे पिताश्री महाराज 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 जो तो आपणी बन्ने दीकरी आवी गई दीकरी कंचन कपूरी पिताजी केम छो कपूरी बेटा कंचन पिताश्री आप जेवा वीर पुरुष ने आम ओचिंती मांगी छे नी आवी गई हाँ पिताजी बेटा हवे आ काया ना कोडिया मा जीवतन नु दिवे लो छु थवानु छे थाय छे कवे आ राज गादी कोई ने सौंपी अने संन्यास ले लो बेटा पृथ्वी प्रणाम नाना जी हाँ मारा सावज आप तने जोऊ छु અને અમારી ઓલા ત્યાકુના દેવડામાં અજવાસ થાય છે બેટી સંયુક્તા તારો બાપ જયચંદ કેમ છે પિતાજીને રાજ્યો જીતવાની લાલસા ને લડાઈમાંથી નવરાજ ક્યાં મળે છે કેમ દાદીમાં હા બેટા એકવાર રાજગાદી પર બેઠા પછી હરેક રાજવીને મન રાજ્ય વિસ્તાર એ જ જાણે જીવન બની જાય છે દાદીમાં હું ને પૃથ્વી બહાર રમવા જઈએ હા બેટા ચાલ પૃથ્વી મોટી બેન શું જોઈ રહ્યા છો એ જ કે બંનેની જોડી કેવી સુંદર લાગે છે પરંતુ એ જોડી અખંડ રહે એવા સપના સેવા બહુ જ મુશ્કેલ છે કારણ કે કનોજરાજ જયચંદ તો 94 થી હંમેશા નફરત કરે છે સંયુક્તા ચૌહાણોના નામથી સારા એ ભારત વર્ષના રાજપૂતો કાપે છે પરંતુ હું તો તને જોઈને નથી કામતી પૃથ્વી જો તારામાં હિંમત હોય તો આપણે સ્વયંવરની રમત રમીએ અને જો તને સ્વયંવરનું આમંત્રણ ના મળે તો હા પૃથ્વી તો તું શું કરીશ જેમ અનિરુદ્ધે ઉષાનું હરણ કરેલું એમ હું પણ તારું હરણ કરીશ સમજે ભલે ત્યારે રજા આપો પિતાજી સુખી જા દીકરી બે વારો ગાદી વારસો
પૃથ્વીના આપણનો નિર્ણય કરી લીધો છે. એના ઉપર એનો પૂરેપૂરો અધિકાર છે પિતાજી, પરંતુ તલવારનો સામનો કરવા તૈયાર રહેજો. કોની તલવારનો? મારા પુત્ર જયચંદ રાઠોડની. કારણ કે હંમેશા માને છે કે રાજનીતિમાં કોઈ સંબંધ હોતા નથી. સંયુક્તા, લે આ મુદ્રિકા, હું તને મારા તરફથી ભેટ આપું છું. પૃથ્વી, ભાવ આખો આ ભેટનું. હું જીવથી જાજુ જતન કરીશ. રાજકુમારી સાહિબા, દાદીમાં જવા માટે તૈયાર છે, ચાલો. ચાલ પૃથ્વી, હું જાઉં છું. પિતાજી, પિતાજી. અરે, આવી ગઈ બેટા સંયુક્તા. પ્રણામ માતાજી. પ્રણામ બેટા. માતાજી, બેટા સંયુક્તા, તું જા. ભલે. માતાજી, મને મળેલી માહિતી પ્રમાણે અનંગરાયજી પોતાનું દિલ્હી પૃથ્વીરાજને આપવા માંગે છે. એ તો એમની ઈચ્છાની વાત છે દીકરા. જો એમ થશે તો હું દિલ્હી પર ચડાઈ કરીશ. તો એ લડાઈમાં સૌથી પહેલા તારે તારી માતાનો સામનો કરવો પડશે. એટલે તમે ઉઠીને પોતાના પુત્ર સામે તલવાર ઉઠાવો છો? માતાજી, તમે સમજતા કેમ નથી કે દિલ્હી એ ભારત વર્ષનું કેન્દ્ર છે અને એને સાચવવાની તાકાત ચૌહાણોમાં નથી. અને હું કોઈ પણ ભોગે દિલ્હી યવનોના હાથમાં જવા દેવા માંગતો નથી. અને દિલ્હી પર તો યવનો ચડાઈ કરશે તો એને હાથ કાપી નાખવાની તાકાત મારા પિતાજી અનંગરાજમાં છે. અને અજમેરના સોમેશ્વરજી મારા પિતાની ઢાલ બનીને રહેશે. સોમેશ્વર પોતાના પુત્રને દિલ્હીની ગાદી મળે એટલે અનંગરાજની સાથે રહે છે. પરંતુ સોમેશ્વર હજી જયચંદની શક્તિને ઓળખતો નથી. ચૌહાણોની શક્તિનું માપ કનોજના રાઠોડોને નહીં હોય. લોહીનું એક એક ટીપ ઉપડે ત્યાં સો સો શૂરવીરો સજીવન થાય એ વાતની જાણ જયચંદને નહીં હોય. દેવી, એ તો રાજનીતિનો કીડો છે રાજન. મેં પણ પિતાજીને ઘણું એ સમજાવ્યા, પરંતુ એમણે પૃથ્વીને પોતાનો ઉત્તરાધિકારી બનાવવાનું વિચારી લીધું છે. માં, મને દિલ્હીની રાજગાદી મળે એમાં જયચંદને શું વાંધો હોઈ શકે? બેટા, રાજગાદી પ્રાપ્ત કરવી અને એને ટકાવી રાખવી એ બેમાં ઘણો ભેદ છે. માં, નાનું તોય હું હાવદનું બચ્ચું એ વાત નથી અજાણ. મોતને મુઠ્ઠીમાં રાખી નીત ગુમે ચૌહાણ. તારા વિના અમને અહીં જાણે સુનકાર લાગતો હતો. ગંધ, એક અગત્યની વાત કહું. મારા નાના આનંદરાજજી મને દિલ્હીની ગાદી આપવાના છે તો હું સેનાપતિ બનીશ. અરે, હું તો વગર લાલચે સદાય તારી રક્ષા કરવા તૈયાર રહીશ. મિત્ર પૃથ્વી, તમે બંને ભાઈઓ તો મારા કાયદાના કટકા છો. મિત્ર પૃથ્વી, તું દિલ્હીથી આવ્યા પછી ખૂબ જ બદલાઈ ગયો લાગે છે. તારાથી શું છુપાવું મિત્ર? ખાસ કારણ છે સંયુક્તા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે દેવોના દેવ, મહાદેવ, મારી દિન રાત એક જ પ્રાર્થના છે કે પૃથ્વીને પૃથ્વીપતિ બનાવજે. કારણ કે મેં એને મન વચન અને કર્મથી વર માન્યો છે. Thank you.
કામનગારી કાયાના પાન કરવાની ઘણી ઈચ્છા હતી, આજે એ ફળી છે. સંયુક્તના અંગ ઉપર નજર કરનારની આંખો ફોડી નાખવાની તાકાત એ પોતે રાખે છે. એ પહેલા તો તારું સર્વસ્વ હણાઈ ચૂક્યું હશે. એ તમને, અરે સાંભળ, કનોજની રાજકન્યા ઉપર કુડી નજર કરનારને યાદ રહે કે સિંહણની બોરમાં માથું નાખવાથી મોત જ મળે છે ને નાગરને છંછેડવાથી ઝેરીલો ડંખ જ મળે છે. આજે તો હું તને જવા દઉં છું. અમીર કદી હાર પામ્યો નથી અને આજે એક સ્ત્રીના હાથે એને હાર પામવાનો વારો આવ્યો, પરંતુ આ હારનો બદલો એને બહુ જ ભારે પડશે. ભણવીરોને ભૂપાનાર સંયુક્તને વીરતા નથી જાણતા સરકાર. એ રાઠોડ રાજ જયચંદની પુત્રી છે. એને પરાક્રમી પિતાનો વારસો મળ્યો છે. વારસો? એ પિતાને તમે પરાક્રમી કહો છો?
જે પોતાના રાજ્ય વિસ્તાર માટે સગા સંબંધીઓ સામે યુદ્ધ ચડવાનો વિચાર કરે છે, હું એની દીકરીને પ્રાપ્ત કરી એનું નાક કાપવા માંગુ છું. સરદાર, ઘણા કામ જે બળથી નથી થતા એ કળથી થાય છે, એટલે તો ભારત વર્ષના ઇતિહાસમાં કુટિલ રાજનીતિમાં ચાણક્યનું નામ લખાયું છે. ચાણક્ય બુદ્ધિ સમજાઈ ગયું. સંયુક્તાને હાસિલ કરવાનું કામ ચપટી વગાડતા જ થઈ જશે, પરંતુ એ પહેલા એ જાણવું બહુ જરૂરી છે કે સંયુક્તા પ્રેમ કોને કરે છે. સંયુક્તા એના પિતાના દુશ્મન સમા પૃથ્વીરાજ સાથે પ્રેમ કરે છે. પૃથ્વીરાજ ચૌહાણ! તીર તલવાર ને ભાલા પટાબાજી પરમાણ, અરે સુરોમાં સુરવીર એવા પૃથ્વીરાજ ને આ ચંદ બારોટ ના ઝાઝા પ્રણામ. છંદ, મારી વીરતાના ગુણગાન ગાય ગાય ને ક્યાંક મને એવો ન બનાવીશ કે હું વીરત્વને ભૂલી અભિમાનમાં રાજવાલાનું. જો એવો સમય આવ્યો મિત્ર, તો આ ચામુંડ અને કેમાશ તારો જમણો અને ડાબો હાથ બનીને ઉભા રહેશે. તને ઉની આંચ પણ આવે એ પહેલા અમે બંને ભાઈઓ પ્રાણની આહુતિ દેશું. અરે, તમારા જેવા નરવીરો જેના મિત્ર હોય એને જગતમાં કોણ જીતી શકે? પૃથ્વી, ક્યારેક સ્ત્રીનો પ્રેમ મિત્રતાને પણ અવગણે છે. નહીં ચંદ, એવો સમય આવે તો મને શયનખંડમાંથી પણ જગાડવાની તને છૂટ આપું છું. પરંતુ માન કે એ વખતે સંયુક્તા તારા શયનખંડમાં હોય તો. સંયુક્તા કદાચ મને ભૂલી નહીં ગઈ હોય ને. પલ 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 જાગઈ જંખના, અરે મન તને મળવાની આશ. પણ આજ શરદ શરદ પૂનમ ની રાતડી, અને આવજે આવજે તું એકલી સજની મહાકાલ નાય મંદિરે. અરે પછી રંગે રમશું રજની. પૃથ્વી, કદાચ મારા પ્રેમની પરીક્ષા લેવા માટે તો આવો પત્ર નહીં મોકલ્યો હોય. હા, રાઠોડરાજ જયચંદની લાડકી તે દિવસે મને તલવારમાં હરાવી ગઈ, પરંતુ મારું દિલ જીતી ગઈ. તો શું હજે હૈયામાં હામ બાકી છે? સીધી રીતે માની જઈશ તો સ્નેહથી સંસાર ભોગવશું. ભમરા, એ ભ્રમમાં નહીં રહેતો. મેં તો મારા હૃદય મંદિરમાં પૃથ્વીની પ્રતિમા ક્યારની વસાવી લીધી છે. તો આજ તારા પ્રેમના પારખા થવા દે. હું પણ જોઉં છું કે પૃથ્વી અજમેરથી તને કઈ રીતે બચાવવા આવે છે. અરે, પ્રેમનો સાથ તો સો સો સમુંદર વિંધીને પહોંચે છે. જો મેં પ્રભુની સાક્ષીએ પૃથ્વીને પ્રેમ કર્યો હશે તો તારી તાકાત નથી કે તું મને હાથ પણ અડાડી શકે. આઠીલી નાગણ, આજ તારા અભિમાનનો અંત છે.
જીવ તો હર ઘડી ને હર પળ તમને મળવા ચમતું હતું,
પણ તમારી બદનામી ના બીકે તમે ને હું તો તમારો સંદેશો મળતા જ અહીં દોડી આવી. સંદેશો? હા, પણ મેં તો કોઈ સંદેશો મોકલ્યો જ નથી. આ તો મને મારા મિત્ર ચંદે તમારી યાદ અપાવી અને હું અહીં આવ્યો. અને જો કદાચ ના આવ્યો હોત તો આજે પભવનું છીટું થઈ જાય. પ્રભુ સાચા પ્રેમીઓને વિખુટા પાડતા નથી. તમે મળી ગયા, આખી પાવન થઈ ગઈ. સંયુક્તા, વાતો વાતોમાં આપની અટારીથી સૂર્ય દેવતા જાગી રહ્યા છે. પરોળ થવા આવી. ચંદ્ર આથમે કે સૂર્ય ઉગે એની મને પરવા નથી. હવે તો તમારા ખોળે મોત આવશે તો એ મને મીઠું લાગશે. મોતના માર્ગે તમારે એકલા થોડું જવાનું છે. કેમ? આપણો તો જન્મ જન્મનો સથવારો. ખાધા સંજન્મ જન્મ ખાધા સ
મહારાજા અજમેર નરેશ સોમેશ્વરજી નો જય હો. મહારાજા, હું દિલ્હી થી આવું છું. મહારાજા અનંગરાજ તુવરે પોતાના ઉત્તરાધિકારી તરીકે આપના પુત્ર પૃથ્વીરાજજી ની વરણી કરી છે અને આપને તત્કાળ દિલ્હી તેડાવ્યા છે. તમે મહારાજને મારા પ્રણામ કહેજો અને કહેજો કે મેં પૃથ્વીને લઈને સમયસર ત્યાં આવી પહોંચ્યું. જી સાંભળ્યું મહારાણી, આપનો પૃથ્વી દિલ્હી પતિ થશે. હા રાજન, આપણા પૃથ્વીને દિલ્હીની ગાદી મળી છે એ સાંભળીને જયચંદ ચૂપ નહીં રહે. રાઠોડોની ફોજ લઈને જરૂર આક્રમણ કરશે. રાઠોડો જો રણ સંગ્રામ ખેલી જાણે છે તો 94 એ કોઈ ચૂડીઓ નદી પેરી માં. હું એ તારા જેવી ક્ષત્રિયાણી નું ધાવણ ધાવીને મોટો થયો છું. જોઉં છું કેટલું કેટલું પાણી છે કોની કોની તલવારમાં. જીતની બાજી પલટાવીશ એક જ પળમાં હારમાં. જોઉં કોની જીત છે ને જોઉં કોની હાર છે. સંગ્રામ કરવા જયચંદ તો હર ઘડી તૈયાર છે. માં, હું આજથી પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી દિલ્હીની ગાદી પરથી પૃથ્વીરાજ દૂર નહીં કરું ત્યાં સુધી હું ધાન નહીં ધૂળ ખાઉં છું. તારી આ જીદ્દ અને તારું આ મિથ્યાભિમાન એક દિવસ ભારત વર્ષને ભારે પડશે દીકરા. અને તારો આ કુટુંબ ક્લેશ પણ એક દિવસ રાજપૂતોને ભારે પડશે. અને તારી આ પ્રતિજ્ઞા એક દિવસ ભારતની ગાદીએ યવનોને બેસાડશે. ભારતની ગાદી એક દિવસ તારો પુત્ર જયચંદ બેસશે. તો આ જન્મમાં તું તારું આ સપ્ન ભૂલી જા દીકરા. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તારું આ સપ્ન કદી સાકાર નહીં થાય. મારા સપનો સાકાર કરવા હું શું કરીશ તે તું જોઈ લેજે. દાદીમાં આવો બેટા. દાદીમાં, પૃથ્વીરાજ ને દિલ્હી ની રાજગાદી મળી એમાં પિતાજી આટલા નારાજ શા માટે છે? દીકરી, માનવી ને ઘણીવાર રાજલાલસા અંધ બનાવી દે છે કે તેથી જે બલાબુરા નો વિચાર પણ ભૂલી જાય છે. પરંતુ દાદીમાં, પૃથ્વીરાજે પિતાજી નું શું બગાડ્યું છે? દીકરા, પૃથ્વીરાજ દિલ્હી ની ગાદી એ બેસે એવું તારો પિતા કદી નહોતો ઈચ્છતો. તમે શું ઈચ્છતા હતા? દીકરી, મને તો વિશ્વાસ છે કે પૃથ્વીરાજ દિલ્હી ની ગાદી ને દીપાવશે. તો પછી દાદીમાં, તમે પૃથ્વીરાજ ના રાજ્યાભિષેક માં આશીર્વાદ આપવા જવાના છો ને? નહીં દીકરી. તો દાદીમાં, મને જવા દો. મારું મન પૃથ્વીને દિલ્હી પતિ તરીકે જોવા તડપી રહ્યું છે. હું જાણું છું સંયમતા કે તું બાળપણથી પૃથ્વીને પ્રીત કરે છે, પરંતુ તારું દિલ્હી જવું એ બળતામાં ઘીઓમાં બરાબર થશે. મહારાજા પૃથ્વીરાજ નું જય! 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 મહારાજા પૃથ્વીરાજ ચૌહાણ નું જય! ભાઈ લાગણ નાનાજી, સ્વસ્તિ ના ઇન્દ્રો રદ સવાહા, સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદા, સ્વસ્તિ નષ્ટો અરિષ્ટ નેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતો આયુષ્યવાન ભવ. દિલીપતિ મહારાજા ધીરાજ પૃથ્વીરાજ ચૌહાણ નો જય! દિલીપતિ મહારાજા ધીરાજ પૃથ્વીરાજ ચૌહાણ નો જય! મહારાજ પૃથ્વીરાજ ચૌહાણ નો જય હો. હું આબુ ચંદ્રાવતી નરેશ જેતસિંહ પરમાર નો દૂત છું. હું ચંદ્રાવતી નરેશ ની પુત્ર ઈચ્છા કુમારી નું શ્રીફળ લઈ આપની સાથે સંબંધ બાંધવા આવ્યો છું. આપ એને સ્વીકારશો તો પરમારો ધન્ય થશે. મહારાજા પૃથ્વીરાજ ચૌહાણ નો જય! મહારાજા ધીરાજ પૃથ્વીરાજ ચૌહાણ નો જય હો. મહારાજ, હું આ રાજ્યસભામાં મારી બેન શોભના દેવી નું શ્રીફળ લઈને આવ્યો છું. જો આપ એને સ્વીકાર કરશો તો અમે અમારી જાતને ધન્ય માનીશું. મહારાજા પૃથ્વીરાજ ચૌહાણ નો જય! હે ગો બ્રાહ્મણ પ્રતિપાલ, નારી ધન આભરુ નો રખવા, અરે નર કેસરી કાળ કરાળ, માત ભારતી કે રોબા, સપુત રણ બંકો વીર પ્રમાણ, હિંદ ને લલાટે ઉગ્યો બાણ, પરમ વીર પૃથ્વીરાજ ચૌહાણ, કરે કવિ ચંદ તમારા વખાણ, કરે કવિ ચંદ તમારા વખાણ, કરે કવિ ચંદ તમારા વખાણ. મહારાજા પૃથ્વીરાજ નો જય હો. આપ કોણ છો દેવી? દેવી,
તેવી શબ્દ સાંભળીને તેલને શાતા વળી. દિલીપતિ, હું તો રાજ્ય રાજ્ય, નગરે નગર, દરબારે દરબાર નાચનારી એક નૃત્યાંગના છું. તો સુવર્ણના ચાંજર પહેરી આ દિલ્હીના દરબારને શોભાયમાન કરી દો. દિલ્હીના દરબારની વાહવા પામતા પહેલા હું પૃથ્વીરાજ પતિને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. એનો જવાબ જો સાચો હશે તો હું જરૂર નાચીશ. એટલે તું દિલીપતિની પરીક્ષા લેવા માંગે છે? શાંત રહો હુબલીરાયજી. દેવી, જે પૂછવું હોય તે પૂછો. દેશે દેશ નાચીને હું ખૂબ જ કમાણી છું. ધન દોલતનો પાર નથી, આભૂષણ કે વસ્ત્ર અલંકારોની કમી નથી, પરંતુ તન મનને ઢાંકે એવું એક પણ વસ્ત્ર મારી પાસે નથી. દેવી, તું જે વસ્ત્રની વાત કરે છે એ વસ્ત્ર એટલે કે સ્ત્રીની લાજ આબરૂની રક્ષા કરનાર પતિના નામનું ઓઢણું તારી પાસે સર્વસ્વ છે, પણ તારી રક્ષા કરનાર કોઈ પુરુષ નથી. તો લે, આજથી આ વસ્ત્ર તારી રક્ષા કરશે. તો
बेटा अटली रात वीती छताय तने ऊंघ नथी आवती? ऊंघ क्यांथी आवे मां? दिल्ली नी गादी अमारो राज्याभिषेक थयो, तमाम सगा संबंधीओ आव्या, परंतु कांचन मासी ना आव्या। एनु कारण तो तू जाने छे ने, जयचंद नो तो इच्छतो के दिल्ली नी गादी तने मळे। मां, ए तो गादी ना उत्तराधिकारी तरीके जेने मने स्थाप्यो छे, एने विचारवानुं होय के गादी कोने आपवी। खरी वात छे बेटा, परंतु जयचंद दिल्ली नी गादी पर बेसवा मांगतो हतो, अने एनु ए सपनुं अधूरुं रह्युं छे, एटले मने तो बीक छे के जरूर कोई चाल चालशे। एनी चाल ने उल्टी करी देवानी शक्ति चव्हाण मां छे मां, अने कदाच ए दिल्ली पर हुमलो करवानो विचार करतो हशे तो एने मात्र हार ज मळशे। मां, आ नामोशी नथी, मारू हड़हड़तो अपमान छे। जेटलो हक पृथ्वीराज नो दिल्ली पर छे, एटलो मारो हक छे। पण हवे तो फैसलो थई चुक्यो छे जयचंद। फैसलो भले थई चुक्यो होय मां, पण जे चीज मांगता नथी मळती एने केम छीनवी लेवी ए हुं जाणुं छुं। क्यारेक पारकी अमानत जुटावा જતા परिणाम विपरीत आवे छे जयचंद। परिणाम नी परवा तो कायरो करे छे, मर्दो तो हमेशा मौत साथे बात भिड़े छे। परंतु आज सुधी कोई मौत हारे बाजी जीती शक्यो नथी, अने जयचंद करी हार पाम्यो नथी। जाम लाओ। सुल्तान, ये आदमी जो हमारे तंबू के बाहर घूमता पकड़ा गया, छोड़ दो इसे। सुल्तान, हूँ कनौज नो गादीपति, आपनी साथे दोस्ती नो हाथ मिलावा आयो छु। दोस्ती नु नाम दी अगर दगो करो तो अल्लाह कसम तुम्हारी बोटी बोटी काट कर हमारे सैनिकों को खिला दूंगा। सुल्तान, आ एक राजपूत नु वचन छे, अने राजपूत पोताना वचन ने प्राण थी प्यारू गणे छे। जो आप मारो भरोसो करता हो तो दिल्ली नी गादी आपने आंख ना इशारे अपावी शकू एम छु। दिल्ली नी गादी ए कई शियाळवानी बोर्ड नथी कनोजपति। क्या पोटा पहला पृथ्वीराज अने ना सैन्य नो अमे भारो भार ताक काढ़ी जोयो छे। तो पण तमे हाथ मिलावता हो तो मारू तमाम सैन्य तमारा साथे रहेशे। एक करता बे भला। हाथ मिलावता पहला कसम खाओ कनोजपति के आज से हम दोस्त हैं। हूँ तो कसम खाई ने आयो छु सुल्तान के दिल्ली नी गादी पर पृथ्वीराज न टकवो जोईए। पछी ए गादी पर भले आप बैसो। अगर दिल्ली नी गादी अमने मरती होय तो हिंदुस्तान नी तवारीख मां तमारू पण नाम लखाशे के एक राजपूत नी सहाय थी हिंदुस्तान अमने मळ्यु। भले पछी ए तमारा अंदरो अंदर ना कुसंप होय के मन नी ईर्षा होय। ईर्षा री आग बहु बुरी होय छे सुल्तान। मने एक ज वात नी ईर्षा छे के दिल्ली नी गादी नो अधिकारी हूँ हतो। जो ए गादी मने न मळे तो पृथ्वीराज ने पण नहीं। अल्लाह आपकी मुराद पूरी करे। जयचंद, हमें आपकी दोस्ती कबूल है, मिलाओ हाथ। पृथ्वी बेटा, सांभळवा प्रमाणे यवनो आक्रमण लईने आवी रह्या छे। पृथ्वी पण शांत नथी बेटो बापू, ए दावानळ ने केम शमावी देवो ए बराबर जाणे छे।
આપણા દેશની ધરતી પર યવનોને સાથ દેનાર આપણા જ ભાઈઓ એક દિવસ આ દેશને પરાધીન બનાવશે. હા દીકરા, અને ન જાણે મારા જેવી કેટલીય સ્ત્રીઓના સૌભાગ્ય હણાશે, કેટલીય બહેનો પોતાના ભાઈઓથી વિખૂટી પડશે, ને કેટલીય માતાઓ પોતાની આંખોના રતન ખોઈ બેસે. મહારાજ, આપણે અપમાનનો બદલો લેવો જ જોઈએ. હા રાજન, આપણે સામેથી દુશ્મન પર હુમલો કરવો જ જોઈએ. તો જ દુશ્મનોને ખબર પડશે કે દિલીપતિ પૃથ્વીરાજને જીતવા એ કોઈ રમત વાત નથી. ઉગલી રાયજી, તમે પ્રધાન બન્યા છતાંય યુદ્ધ નીતિને નથી જાણતા. જ્યાં સુધી કોઈ દુશ્મન સામે ચાલીને બીજી નવી ચાલ ન ચાલે, ત્યાં સુધી સામે ચાલીને ચિંગારી ચાંપી એ સૈન્યની ખુવારીનું કારણ બને છે. પરંતુ મને એ નથી સમજાતું પૃથ્વી, કે ઓચિંતો દિલ્હી પર હુમલો કરવાની યવાનો હિંમત કેમ કરી? નક્કી કોઈ જાણ ભેદનો હાથ હોવો જોઈએ. ચંદ, આપણી દુશ્મની કોની સાથે? યવન સાથે. તો પછી બીજો જાણ ભેદ દુશ્મન કોણ? જય ચંદ, અમે તમારા કહેવાથી યુદ્ધ કર્યું, પણ પરિણામ શું આવ્યું? મગર સુલતાન, આપણને એમના યુદ્ધના વ્યૂહની એમની પાસે કેટલી તાકાત છે એની તો જાણ થઈ ગઈ ને? એમની તાકાત તો અંદાજ એમને પહેલેથી જ હતો, પણ યુદ્ધમાં આપણા 2000 સૈનિકોના જાન ગયા. સુલતાન, યુદ્ધમાં ખુવારીના આંકડાનો વિચાર ન કરાય. હાર જીત તો થતી જ હોય છે. જીત કનોજ પતિ, અહીંયા આપણે હારનું માતમ મનાવી રહ્યા છીએ, અને ત્યાં પૃથ્વીરાજ. પૃથ્વીરાજ, 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 પૃથ્વીરાજ નું નામ નિશાન મિટાવી દેવા માંગુ છું. પૃથ્વી બેટા, મને લાગે છે કે તને દિલ્હીની રાજગાદી મળી એટલે જયચંદ ની આંખમાં કણાની જેમ કટકે છે. એ ખૂબ જ જિદ્દી ને ઝેરીલો માણસ છે. વળી પાછો રાજખટપટમાં પણ પારંગત છે. એની ચાલને સમજવી બહુ જ મુશ્કેલ છે બેટા. એટલે માસી, તમે મને તમારા પુત્રની શક્તિનું મૂલ્ય બતાવવા આવ્યા છો, કે પછી મારી માને મળવાના બહાને જયચંદ નો ડર મારા હૃદયમાં બેસાડવા આવ્યા છો? અને જો એમ જ હોય તો સાંભળી લો માસી, કે જયચંદે જો તમારી જેવી ક્ષત્રિયાણીનું ધાવણ ધાવ્યું છે, તો મેં પણ મારી માં કર્પૂરી દેવીને કુખે જન્મ લીધો છે. એમ વાત નથી બેટા, હું તો તને દુશ્મનથી સાવચેત કરવા માંગુ છું. તો કહી દેજો એ દુશ્મનને જઈને કે પૃથ્વીરાજ કઈ ચૂડિયો નથી પહેરી, અને જો મરદાઈ ચીરવાતી ન હોય તો આવી જાય સામી છાતીએ દિલ્હી પર. પૃથ્વીરાજ રણ મેદાનમાં તલવારના ટંકારથી એનું સ્વાગત કરવા તૈયાર છે. બેન, ન જાણે ભાઈ ભાઈ વચ્ચે આ કેવા વેરના પાવિત્ર થયા છે. સમજાતું નથી કે આનું પરિણામ શું આવશે. આ વેરની આગમાં તો હું વિના કારણ ભડકે બળી રહી છું. મારું સૌભાગ્ય નંદવાઈ ગયું. બેન, જો રાજપૂતોની વીરતા આપસી વેરમાં આમ વિખરાઈ જશે, તો પછી આ ધરતી પર યવનોને આવતા વાર નહીં લાગે. યવનો તો આવી ચૂક્યા છે બેન, પણ મને તો ચિંતા થાય છે સંયુક્તાની, કે જ્યારે જયચંદે જાણશે કે સંયુક્તા તો પૃથ્વીને પ્રેમ કરે છે, ત્યારે ન જાણે એનું પરિણામ શું આવશે. પ્રીતના બે બોળા પારેવડા ક્યાંક વેરની ઝપટમાં પીખાઈ ન જાય. ના મોટી બેન, પૃથ્વી, હું તો તમને એટલું જ કહું છું કે તમે મને ઉપાડીને લઈ જાઓ. હું દિલ્હીના રાજમહેલમાં તમારી દાસી બનીને રહીશ. તમારા દર્શન માત્રથી મારો આખો દિવસ સુધરી જશે. તમારી આંખના એક ઈશારા માત્રથી મારું આખું ઉજળું થઈ જશે. તમારો સ્વર સાંભળવા માત્રથી મારા રોમે રોમમાં રહેલી આશાઓ તૃપ્ત થઈ જશે. પૃથ્વી, સંયુક્તા, હું ચાહું તો ચપટી વગાડતા તને ઉપાડી જાઉં, પણ નહીં, રાતના અંધારા માથે ઓડી તને ભગાડવાથી તો મારું પુરુષાર્થન લાજે, રાજપૂતોની રાજપૂતાઈ લાજે, ને આપણા પવિત્ર પ્રેમને કલંક લાગે. સંયુક્તા, પૃથ્વીરાજ અને સંયુક્તાના પ્રેમના પારખા તો જગતની નજર સામે થવા જોઈએ. હવે તો મારે કાળ છે, જગતના ઇતિહાસમાં આપણા નામ લખાવવાના કોડ જાગ્યા છે. ધન્ય પૃથ્વી, ધન્ય. તમારી વીરતા પર હું વારી જાઉં, ભલે આખું આખું તમારા વિજોગમાં જોગણ બનીને જીવવું પડશે, તોય હું જીવીશ. જ્યાં સુધી આ કનોજના કિલ્લેથી તમે મને નહીં લઈ જાઓ, ત્યાં સુધી તમને મળવાનો મનસુબો પણ હું નહીં કરું. સંયુક્તા. હા પૃથ્વી. સંયુક્તા. સંયુક્તા. સંયુક્તા.
તારીખો પકડી લો પામર પ્રેમીને અને એના આઈને અહીં રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખો જેથી જગતને જાણ થાય કે જયચંદની પુત્રીને પ્રેમ કરવાનું પરિણામ શું આવે છે નહીં પિતાજી નહીં જોઈએ તો મારા પ્રાણ લઈ લ્યો પણ પૃથ્વીને છોડી દો હા દિલ્લી પતિ પૃથ્વીરાજ યાદ કરી લે તારા પરમેશ્વરને પરમેશ્વરનું બીજું નામ છે પ્રેમ અને પ્રેમ માગે છે હંમેશા બલિદાન એમ લે કેવું ભયંકર સપનું મેં જોયું શું વાત છે દીકરી આટલી સફારે કેમ જાગી ગઈ દાદીમા મને પ્રાતઃ પહોરે એક બહુ જ ભયંકર સપનું આવ્યું સપનામાં મારું ને પૃથ્વીનું મિલન થયું ન થયું ત્યાં પિતાજી આવ્યા ને પિતાજીએ પૃથ્વીનું ખૂન કરી નાખ્યું બેટા માનવી જ્યારે કોઈ પાત્રને જીવથી જાજુ ચાવવા લાગે છે ને ત્યારે હંમેશા એવો જ ડર લાગે છે બાકી પૃથ્વીરાજ કોઈ બાકર બચ્ચું નથી કે કોઈ સાવજનો શિકાર કરી જાય દાદીમા કોઈ પણ ભોગે આ રાજમહેલ છોડી પૃથ્વીને મળવા માંગુ છું નાદાન છોકરી પૃથ્વીને મળવાનું સપનું ભૂલી જા હવે કોઈની તાકાત નથી કે તને રાજમહેલની બહાર કાઢી શકે અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું દ્વારે દ્વારે લાવ લશ્કર બેસાડ્યા પછી પણ પરમ કૃપાળુ રામ લંકા પહોંચી ગયા ને એને રાવણના અહંકારનો નાશ કર્યો અને પિતાજી જો પૃથ્વીરાજ ધારે મારો પતિ માની બેઠી છું તારા માનવાથી આ રાજમહેલ નું તરણું પણ નહીં હાલે સંયુક્તા હજુ કઉ છું તારા મનમાંથી ખોટો ભ્રમ કાઢી નાખજે કે આ જન્મ માં તું પૃથ્વીરાજ ને મળીશ આ જન્મે નહીં તો આવતા જન્મે હું તો જન્મો જન્મ એમના નામની જોગાડ બનીને ભટકતી રહીશ પરંતુ પિતાજી તમારી દુશ્મની ની આગમાં દીકરીનું જીવતર ન વાળો અને જો તમારે વેર જ વાળવું હોય તો ઉઠાવો તલવાર ને લડી લ્યો દિલ્લીપતિ હારે પછી જો તમે હારી જશો તો તમારું નામ કપાશે તમારી ઉજળી આબરૂ પર કલંકનો કાળો દાગ લાગશે તે પહેલા હરખેથી અમારો હાથે વાળો કરી દો તમારી લાડકી દીકરી રાજમહેલ નો ઉમરો ઓળંગી તમારા દુશ્મન નું ઘર ન માંડી લે એનો વિચાર કરી લેજો કનોજ ના રાજપૂતો જોતા જ રહે ને પૃથ્વીરાજ મને ઉપાડી ના જાય એનો વિચાર કરી લેજો ને સાથે સાથે એ પણ વિચાર કરી લેજો કે તમારું સગું લોહી તમને દગો ન દઈ જાય તું મને દગો દે એ પહેલા રાજમહેલના કાંગરે કાંગરે પેરો ગોઠવી દઈશ તારા ઓરડે સામનું તાવ હશે અને પૃથ્વીરાજ જો અહીં આવશે તેના મોત માટે યમરાજ પેરો ભરતો હશે અરે એવા તો કેટલાય યમરાજોના પહેરાવ વચ્ચેથી પૃથ્વીરાજ મને ઉપાડી લઈ જશે સંયુક્તા આજથી તું નજર કેદ છે અહીંયા ચકલું પણ નહીં ફરકી શકે પછી જોઉં છું કે પૃથ્વીરાજ કેવો આવે છે એક તરફ મારા પ્રીતમને મળવાની જિજ્ઞાસા મારા અંતરમાં પ્રબળ આશા જગાવે છે ને બીજી તરફ મારા પિતાજીની જીત મને જતા અટકાવે છે હવે હું શું કરું પૃથ્વી સંયુક્તા હું ચાહું તો ચપટી વગાડતા તને ઉપાડી જાઉં પણ નહીં રાતના અંધારા માથે ઓઢી તને ભગાડવાથી તો મારું પુરુષાર્થન લાજે રાજપૂતોની રાજપૂતાએ લાજે ને આપણા પવિત્ર પ્રેમને કલંક લાગે સંયુક્તા તું મને દગો દે એ પહેલા રાજમહેલ ના કાંગરે કાંગરે પેરો ગોઠવી દઈશ તારા ઓરડે સામણ તાવ છે અને જો પૃથ્વીરાજ અહીંયા આવશે તો એના મોત માટે યમરાજ પેરો ભરતો હશે પેરો પ્રેમીઓ કદી કો
कोई ना बंधन मा बंधाना नथी। एक तरफ पिताजी ने पाबंदी छे ने बीजी तरफ प्रेमी नो प्रेम। हवे प्रेम ने पाबंदी ना त्राजवा मा कोनो बल्लो भारे छे ए हवे तारे नक्की करवानु छे। परंतु आठ आटला पहरा वच्चे थी कनोस नो गढ़ कूदी ने छेक दिल्ली ना राज महल सुधी केम करीने पहुंचू। एक तरफ कुल ने आबरू छे ने बीजी तरफ मारी प्रेत। प्रेम ने आबरू मात्र प्रेम होय छे संयुक्ता, परंतु हूं कई रीते जाऊं ए तो तारे विचार करवानु छे संयुक्ता। मारे युगो युग थी प्रेमियो तो प्राणी पण परवा कर्या विना पोताना प्रेमी ने मळवा गया छे। अने अने कदाच हूं पकड़ाई गई तो। अरे पकड़ाई गई तो पृथ्वीराज ना नाम पर जन्म भर नी नजर कैद थशे। अने कदाच तू न पकड़ाई गई तो प्रेम ना इतिहास मा संयुक्ता पृथ्वीराज नु नाम युगो युग सुधी अमर रहेशे। साचे ज हूं मारा प्राण ना भोगे पण पृथ्वीराज ने मळवा जईश। हूं दिल्ली जईश। आपने मेल छोड़ी ने जवानी आज्ञा नहीं। छोड़ी दो मने। अरे अरे हो कहूं के छोड़ी दो। नहीं छोड़ी दो महाराज। राजकुमारी साहब अर्धी रात्रि महल छोड़ी ने भागी जाता हता। तुम जाई सको छो। हूं जानतो हतो कि तू जरूर पृथ्वीराज ने मारवानी कोशिश करीश। आज अगर तुम्हारी पुत्री न होते तो तेरे फांसी ने माथे चढ़ाने में अचकात नहीं। परंतु जहां सुधी हूं जीवू छू त्यां सुधी पृथ्वीराज ने मारवाना तारा सप्ताह कभी पूरा नहीं थाय। पिताजी प्रेम अने राजनीति नो कोई संबंध नथी होतो। तमे मात्र राज लालसा मा अंग थई पृथ्वी ने महात करो छो ने हूं पृथ्वी ने मात्र प्रेम करू छू। पृथ्वी मारो दुश्मन छे। तमारी दुश्मनी कदाच तमारी दीकरी ना मौत नु कारण न बनी जाय। पृथ्वीराज नी मौत पर तारा जेवी हजारो दीकरियो कुर्बान छे। बीजा ना मौत नो विचार करनारा ए नथी विचारता के क्यारे पोता ने पण मरवानु छे। ज्यां सुधी हूं पृथ्वीराज ने दिल्ली ने गादी थी नहीं पछाड़ू त्यां सुधी मारा मौत ने पाछ उठेली। तमे जो तमारा मौत ने यमराज पासे थी पाछ उठेली सकता हो तो हूं पण मारा प्रभु पासे पृथ्वीराज ना यश कीर्ति ने अमर पड़ा माटे प्रार्थना करीश। आज पछिया राज मैंनी बार पग मूकवानो प्रयत्न करीश तो मात्र तारू मौत ज तने मळशे। दादी मां आ पगलू भरीने ते भयंकर भूल करी छे। भूल तो पिताजी करी रह्या छे। दादी मां शो ए नथी जानता के जगत ता कोई पण बंधन साचा प्रेमियों ने मळता जखडी सकता नथी। ए नथी जानता के प्रेम ना बाण तो 100-100 दीवालो विंधीने निकली जाय छे। ए केम नथी जानता के पृथ्वी मारो आत्मा छे मारो प्राण छे। अने जो कोई ए आ देह थी मारा आत्मा ने विखुटा पाडवानी कोशिश करी तो हूँ अग्नि स्नान करीश पार्वती ने जेम पावक ज्वाला में परतू मुकेश। राज पुरोहित जी तमे आजे ने आजे संयुक्त ना स्वयंवर नो दिवस नक्की करी नाखो। देशे देश ना राजवीओ ने आमंत्रण मोकली आपो सिवाय के दिल्ली पति पृथ्वीराज। जेवी आज्ञा महाराज। प्रधान जी। जी महाराज। तमे पृथ्वीराज नो पुत्रो बनावी राज दरबार मा द्वारपाल नी जग्या उभू राखो जेथी स्वयंवर मा आवनार दरेक राजवी एनी हासी करे। अने पृथ्वीराज ने जाण थाय के जयचंद नी पुत्री ने प्रणव सेलू नथी। जेवी आज्ञा महाराज। अने हां प्रधान जी तमे गुप्तचर विद्या मा पावरधा छो। तमे पोते गुप्तचर बनी दिल्ली नो भेद जाणी आओ जेथी आपणे एने एनी चाल मा महात करी शकीए। जेवी आज्ञा महाराज। पृथ्वीराज हवे तने राज रमती खरी जाण थशे। पृथ्वीराज कागज चुन चुन खाइया चुन चुन खा जो मा
महाराज नो जय हो। अरे आओ आओ कविराज, कविराज कहीने मित्रता नो अपमान न करो राजन। हूँ तो अहीं तमने अगत्य ना समाचार आपवा आव्यो छुं। ए वात वळी शेना समाचार छे? कनोज पति जयचंद राठौर नुं मने निमंत्रण मळ्युं छे। एमनी पुत्री संयुक्ता नो स्वयंवर नक्की थयो छे। એટલે જયચંદ રાઠોડ મહારાજને આમંત્રણ ન આપીને એમનું અપમાન કરવાનો વિચાર કરે છે? એમ જ કર્ણાટકી, પરંતુ સંયુક્તના લગ્ન કોઈ બીજા જોડે થાય અને હું જોતો રહું તો સંયુક્ત પોતાના પ્રાણ દઈ દેશે, એના માટે મારે કંઈ કરવું જ પડશે। દિલીપતિ, આપ સંયુક્તાને આટલી બધી ચાહો છો? હા કર્ણાટકી, प्रेम ने कदी सीमा के अंत नहीं होता। नहीं तो तुमने बतावत कि हूँ संयुक्ता ने केटली चाहूं छू। पण जन वेराण वेराण थैया प्रीतड़ी अनियाज बंधन माई बंधानी पण कोने कोण जाने या जगत मा। अरे ओला करमनी जोने कहानी नीच नाला दुष्ट निकल हमारा दरबार माती। अरे महाराज आ शोक जो छे नहीं प्रधान जी, मैं एक तुच्छ नर्तकी ने राजरानी बना दी और पगना जोड़ा हमेशा पगबात शोभे। अरे अरे मारी साथे विश्वासघात करो, अरे कैमा साथे शरीर संबंध बांधो छे। खबरदार जो मैंने स्वामी कहो छे तो प्रधान जी लई जाओ कुलटा ने चोटलो जाली ने नगर नी बार काढो। ठीक छे महाराज, परंतु आ अपमान नो बदलो तारी पड़शे। अबे चाल बदला मारी चाल। पानी आपशो? तारा जेवी कलंकनी ने तो पानी नो टीपू एने अपाय। वा उल्टा छे उल्टा। ए भाई लाव घड़ो। देवी जी हूँ आपने पानी पाई। चलो देवी जी हूँ आपने मदद करूं। चलो आओ बैठो। आप कौन छो? आप मानो तो सेवक, न मानो तो दुश्मन। इतले तमने पृथ्वीराज मोकला छे? खबरदार जेनु नाम लीधु तो। नहीं नहीं देवी जी, हूँ पृथ्वीराज नी वात नथी करतो। તમે પણ પૃથ્વીરાજ થી બદલો લેવા માંગો છો અને હું પણ। મને લાગે છે તમે જરૂર પૃથ્વીરાજ ના જાસૂસ છો, પણ હવે હું એની કોઈ ચાલ માં આવવાની નથી। હું જાસૂસ જરૂર છું, પણ કનોજ નરેશ જયચંદ રાઠોડ નો। ચલ તું તો સંયુક્તના સ્વયંવર માં જઈશ જ, તો પછી એક કામ કરીએ, હું અને ચામુન તારા સેવક બનીને સાથે આવીશું। हाँ हाँ कनोज राज ना ठाट तो जोवा पड़ छे ने। चामुन आपने त्या ठाट जोवा नहीं, पर जवानु छे जीव ने हथेली मा लई संयुक्ता नु हरण करवा। एटले तू संयुक्ता नु हरण करवा मागे छे? हाँ संयुक्ता परण छे तो मात्र पृथ्वीराज ने ज, परंतु त्या जीव नु जोखम हशे। तमे ने चामुन बे शू करशो? त्रीजी कर्णाटकी त्या पहुंची चुकी हशे। તારી કહાણી બહુ કરુણ છે, તું ધારે તો મારા રાજમહેલમાં આશરો લઈ શકે એમ છે। મહારાજ આપનો આ ઉપકાર હું કદી નહીં ભૂલું। મહારાજ આપનો પ્રથમ પાસો તો કોબાર પડ્યું છે, બીજું પાસો સંયુક્તના સ્વયંવર પછી સુલતાન સાથે જ્યારે દિલ્હી સર કરશો ત્યારે પૃથ્વીરાજને ખબર પડશે કે રાજનીતિમાં કેટલો કાચો છે। પ્રભુ સાંભળ્યો હતો કે પ્રેમ નો પણ પાવક ની જ્વાળા હોય છે, આજે
આજે એ જ્વાળા મારું જીગર ને જીવતર બાળી રહી છે. પૃથ્વી ને પ્રેમ કરવાનો બદલો આવો વસ્મ વિચો ને આંસુ ની ધાર હો તો ક્યારે હું પ્રેમ કરવાની ભૂલ ન કરત. પ્રેમ ને ભૂલ કેનારા એટલું ભૂલી જાય છે કે પ્રેમ એ તો પ્રભુ નું બીજું નામ છે ને જેને પ્રભુ માંથી શ્રદ્ધા ઉઠી જાય એ કદી સાચા પ્રેમ ને પામી શકતા નથી. સંયુક્તા તમે તમે કોણ છો? નામ જાણીને નફરત નહીં કરતી બેન. મારું નામ કર્ણાટકી છે. સીની બોર્ડ ને નાગના રાફડામાં હાથ નાખતા પહેલા વિચાર કરી લે બેન કે તું ક્યાં ને કોના મહેલમાં ઉભી છે. તું તો પૃથ્વીરાજ ને અર્ધાંગીની હતી. હતી નહીં છું, અને એમના આપેલા વચનને પૂરું કરવા જ મેં મારી જાતને મોતના મોઢામાં ધકેલી છે. એટલે હું કઈ સમજી નહીં. આવા સમય આપ કોઈ અવિચારી પગલું ન ભરો એ માટે હું આપને બતાવવા આવી છું કે પૃથ્વીરાજ આપના સ્વયંવરમાં આવશે. જરૂર આવશે. સાંભળો, કર્ણાટકે તમે તમે દેવી છો. મહારાજ નો જય હો. આપની આજ્ઞાનું પાલન થયું છે. સંયુક્તાના મનમાંથી પૃથ્વીરાજ ના નામનો ભ્રમ ભાંગી ગયો છે. એ ખુશીથી સ્વયંવરમાં આવવા રાજી છે. સાચે જ? હા, જુઓ એ શણગાર સજીને કેટલી ખુશ છે. Keep fighting.
सुनो क्षत्रियो बात कहूं एक नानी तमे मानसो तो ए छे मां भवानी सर्व एक धरती तना अन्न खाधा सहु बंधु बंधु थवानी आज लोरे बाधा तजी सौ कुसंपो आज एक थाओ अरे दुश्मनों के रादल ने मारी ने हटाओ तो कदी हिंद पर पार को नाराज आवे कवि चंद वीन वीन बस आज एज गावे कवि चंद वीन वीन बस आज एज गावे कविराज आ कविता तुम्हारा राज भी ने संभाळशो तो कदाच हिंदुस्तान में राज सत्ता नहीं पलते कनोजपति मारो राज भी तो समझी ने बैठो छे आप सर्व समझो तो सर्वनु भलू थाशे नहीं तो उजला राजपूत कुल नो नाम इतिहास में कुसंप ने कारण कालो लखाशे कुसंप मटाड़वो हो तो तुम्हारा राजवी ने कहजो कि दिल्ली नी गादी मने सौंपी दे दिल्ली नी गादी एम न मले राठौर राज खरी वात छे तुम्हारा अहंकारी राजा नी समझ में ए वात नहीं आवे एटले एना अहंकार ने तोड़वा मारा दरबार द्वारे पृथ्वीराज नु पुतळु बनावी ने गोठवी दीधु छे हवे संयुक्त नी आशाए मुकी दे ए तो आवनार समय ज बतावशे करोड़पति राजनो सभाजनो वीरो नरवीरो हवे राजकुमारी संयुक्ता फरमाली ने आवशे अने पोतानो इच्छावर पसंद करशे बेटा संयुक्ता मारा आशीर्वाद छे
રાજકુમરી, દોસા થયા તો શું થયું, પણ અનુભવની એરન પર કસાયેલા છીએ. જન, તારો દાવ પૂરો થયો, હવે બાકી અમારા હાથમાં છે. યાદ રાખ, આ કટાર કોઈની સગી નહીં થાય. ચાલ સંયુક્ત, હું આવી રહ્યો છું. કનોજ પતિ જયચંદ્રરાજ, માંગવાથી દિલ્હી નહીં મળે, પણ કાંડામાં કૌવત હોય તો સંયુક્તા જરૂર મળે. જો હું સંયુક્તાને પ્રેમ ન કરતો હોત તો આજે તારું માથું વાળીને દિલ્હીને કાંગરે લટકાવાય. જયચંદ, હિંમત હોય આવજે મેદાનમાં. હાલો ફેરવો. રાજન, તમે અમારી ફિકર નહીં કરતા, હું એકલો આ બધાને પહોંચી વળીશ. તમે નીકળો, અમે તમારી પાછળ જ છીએ. જયચંદ, કહી દે તારા સૈનિકોને કે હથિયાર હેઠા મૂકે. ચાલો કવિરાજ અને કર્ણાટકી સૈનિકો પીછો કરો એનો. આજે શરૂઆત થઈ છે સ્વામી, મારી તો તમને પૃથ્વીપતિ થયેલ જોવા છે. અરે પૃથ્વીપતિ થવાની ખેલચામાં ક્યાંક માન કરીને મળેલા પારસમણીને ગુમાવી ન દઉં સંયુક્તા. સ્વામી, જરા પાપણ પલકીને મલકારણા
सियान मह क्या मोहब्बत न फूल, ओठ हसियान मह क्या मोहब्बत न फूल, मन गमता थे मन गमती बातों थई, पछी मोहब्बत नी मस्ती माता मशगूल, दिल ना दर्पण मा दिल दर सारा, जरा पापन बल्की रे मल मारा, जान नजरू मैं प्यारा जराना, जरा पापन पलकी ने मलकाना, पागल पतंगा ने शम्मा मई, हंसता हंसता हयानी आवाज थई, पछी जो बन ना जाम चलकाना, जरा पापन पलकी ने मलकाना, ताबे तंजा तन थी माया, क्या सितारा हर श्यावनी ने सुमन, अनि घायल दिन घेर माघिराना, जरा पापन पलकी ने मलकाना, जरा पापन पलकी ने मलकाना, जान जरू मरी प्याना जवारा, जरा पापन पलकी ने જીતી નહીં શકે, પૃથ્વી મહાન છે, વીર છે અને બુદ્ધિમાન છે,
એનું પ્રમાણ તને તારા દરબારમાં મળી ગયું. જયચંદ, ભૂલી ગયા પૃથ્વીને અને ભૂલી ગયા દિલ્હીને રાજધાનીને. તારી ઈર્ષા તારી આ લાવતા એક દિવસ તારા રાજ સાથે તને લઈને ડૂબી જશે, ડૂબી જશે. ધીરાજનો જય હો. આજ ફરીથી સુલતાનને બંદીવાન કરી તમારી સમક્ષ લાવ્યો છું. અસલામ અલેકુમ દિલ્લીપતિ. વાલેકુમ અસલામ સુલતાન. દિલ્હીનો દરબાર જોવાની બહુ જ ઈચ્છા હતી, નહીં તો જોઈ લો, નજર ભરીને જોઈ લો. ફરીવાર કદાચ મોકો મળે, ના પણ મળે. પૃથ્વીરાજજી, તમારા જેવા વીર પુરુષ આ ધરતી પર પેદા થતા રહેશે તો કોઈ પણ દુશ્મનને હિન્દુસ્તાન પર ચડાઈ કરતા પહેલા 7 વખત વિચાર કરવો પડશે. તમારી વીરતાને સલામ કરું છું, નવાજું છું. એટલે તમારી સલામ નવાઝીના જવાબ રૂપે હું તમને સજા કરવા નથી માંગતો, પણ સજાને બદલે માફી આપવા માંગુ છું. માફ કરજો મહારાજ, પણ દુશ્મનને માફી આપવી એ રાજનીતિથી વિરુદ્ધ છે. રાજપૂતોને રાજનીતિ શીખવવાની જરૂર નથી ઉગલી રાયજી. રાજપૂતો રાજનીતિ જાણે છે, સાથે સાથે એનો ધર્મ પણ ભૂલતા નથી. ક્ષમા વીરસ્ય ભૂષણમ. પણ મહારાજ, મેં મારા જાનના જોખમે સુલતાનને છબે કર્યો છે. તમારા કરતા ચામુંડ અને કૈમાસ ઘણા શક્તિવાન છે, જે આવા 100-100 સુલતાનને 36 વાર છબે કરી શકે છે. ઠીક છે, પણ મહારાજ એક અનુભવી પ્રધાનની વાત માનો. રાજગાદી પર બેઠા પછી રાજનીતિને ભૂલી હું ન્યાય નીતિ અપનાવું છું. સુલતાનને બંધનમાંથી મુક્ત કરો. સુલતાન, હવે તમે બંધનમાંથી મુક્ત છો, પરંતુ આ રાજ દરબારમાંથી મુક્તિ પામતા પહેલા તમારે તામ્રપત્ર પર લખી આપવું પડશે કે ફરીવાર દિલ્હી પર ચડાઈ નહીં કરો. પૃથ્વીરાજજી, જાન હૈ તો જહાન હૈ, જિંદગીથી કોઈ ચીજ પ્યારી નથી. મને તમારી હર શરત મંજૂર છે. પણ જન દુશ્મન, દુશ્મન કો પણ દિયો જણે, અનપલ માય જીવત દાન, જુગો જુગ જગ આખુએ. અરે જન ગાશે તારાઈ ગા. સંયુક્તા. સ્વામી, સ્વામી. સંયુક્તા. સ્વામી, થાય છે કે હવે 8 પ્રહર ને 18 ઘડી તમને વેલી થઈને વીંટળાઈ રહો.
યુક્તા, મને પણ થાય છે કે જે હાથ યુદ્ધ લડી લડી થાકી ગયા એ હાથ તમારી કોમળ કાયા ફરતે વિટળાઈ રહે અને પ્રેમના કેનમાં હું ઘેરાઈ જાઉં. સ્વામી, ન જાણે પ્રેમ ઘડનાર પ્રભુએ પ્રેમ શબ્દમાં એવું તે શું ભર્યું હશે કે અનેક રાતોના મિલન પણ અધૂરા જ લાગે છે. એ તો પ્રેમ ઘડનાર પરમેશ્વર જ જાણે. તો તમે શું જાણો છો? માત્ર પ્રેમ જ કરવાનું. ખરી વાત છે, નહીં તો હાથમાં આવેલ દુશ્મનને આવી રીતે છોડી ન દો. દુશ્મનોને પણ ક્ષમા આપવી એ વીરોનું આભૂષણ છે. પરંતુ ક્યારેક એક ક્ષમાનું પરિણામ વિપરીત આવે છે. સિકંદરે પણ એક વખત પોરસને માફી આપી હતી, પણ એ દાનો દુશ્મન હતો. ખરાટાણે એને સિકંદરની જાન બચાવી લીધી, પણ આ તો મને પરિણામની પરવા નથી. સંયુક્તા, જે સમયે જે ઘડીએ જે થવાનું થાય છે લખ્યા વિધિએ લેખ જે કદીએ નાબૂસાય છે. આ તો વિધિની વિચિત્રતા કહેવાય. હુબલીરાયજી, તમારા જેવા અનુભવીનો અપમાન કરનાર પૃથ્વીના દિવસો હવે ભરાઈ ગયા છે. હા મહારાજ, પૃથ્વીરાજને દિલ્હીની ગાદી ઉપરથી હટાવવા માટે તમે જેમ કહેશો તેમ કરવા હું તૈયાર છું. પણ તમારા ઉપર ભરોસો શી રીતે કરું કે તમે પૃથ્વીની વિરુદ્ધમાં છો? મહારાજ, એનો પુરાવો આવતીકાલે સાંજ સુધીમાં તમને મળી જશે. તો હુબલીરાયજી, કાલ સાંજ સુધીમાં તમને 10,000 સોના મોરો પર મળી જશે. મહારાજ નો જય હો. પ્રધાનજી આપને મળવા માંગે છે. આજ્ઞા છે. મહારાજ નો જય હો. શું વાત છે પ્રધાનજી? મહારાજ, વાત કરતા હૈયું અને હોઠ બે કાપે છે અને બોલતા જીભને પાપ લાગે છે, પણ મહારાજ ગયા વગર છૂટકો નથી. મેં આપનું લૂણ ખાધું છે. એવી તે શું વાત છે પ્રધાનજી? જે કર્ણાટકીને આપણે પવિત્ર માનતા હતા ને, એ કર્ણાટકીને કેમાસ જોડે આડા સંબંધ છે. શું કહ્યું? ના ના મહારાજ, મારું મન નથી માનતું કે કર્ણાટકીને કેમાસ જોડે આડા સંબંધ હોય. મહારાજ, મારા બોલવા ઉપર વિશ્વાસ ના આવતો હોય તો અપઘડીએ જ કર્ણાટકીના આવાસ ઉપર જઈ તમે ખાતરી કરી દો. કેમાસ! આમાં જરૂર કોઈ ષડયંત્ર લાગે છે. આજથી એક નહીં પણ બે બહેનો છે મારી, સમજી કર્ણાટકી? તારા જેવા વીર પુરુષ ઉપર કોણ નવારી જાય કૈમાલ? આવ કર્ણાટકી, આજે હું તને કંઈક ભેટ આપવા માંગુ છું. રાજરાણી નહીં બની શકે. સ્વામી, લોકો અમને નરક નો કીડો કહી અમારાથી ઘૃણા કરે છે, પણ તમે તમે મને સુહાગ નો ઓઢણ ઓઢાડી મને રક્ષણ આપ્યું અને તે રક્ષણ નો દુરુપયોગ કર્યો. નહીં સ્વામી, અમને જયારે કોઈના નામનું રક્ષણ મળી જાય છે ત્યારે અમે એને હંમેશા વફાદાર રહીએ છીએ. એક નર્તકી અને વફાદાર! અરે તમે લોકો તો ધનના લાલચુ છો. ધનના? ધનની નહીં, અમને ધણીની જ ખોટ હોય છે. અમારા પાસે બધું જોવા છતાં અમે એના નામથી અભાવ સાગર તરી જવા માંગીએ છીએ. હવે વધુ ઢોંગ ના કર કલંકિની અને નીકળી જા મારા મહેલમાંથી. ઉલટા કલંકિની, વ્યભિચારીણી, નગરે નગરે નાચનારી નર્તકી કદી વફાદાર ન બની શકે અને આજે તે તારી જાત દેખાડી દીધી. અને નરકના કીડા, તું કદી રાજરાણી નહીં બની શકે. નીકળી જા મારા મહેલમાંથી બહાર. પેલા તો એક નર્તકી ઘર માંડતી જ નથી, અને જ્યારે ઘર માંડી લે છે તો ત્યાંથી એની અર્થી જ નીકળે છે. ચામુન, ચામુન, થો, હું તને શોધતો હતો. શું વાત છે? આટલા બધા ગભરાયેલા કેમ છો?
પૃથ્વીરાજે કૈમાસ પર શંકા કરી એનો વધ કર્યો. નહીં, જા જઈને ખાતરી કર. પૃથ્વી એવું કરે જ નહીં. પૃથ્વીરાજ, હવે ખબર પડશે કે હુબલી રાય શું છે. પૃથ્વીરાજ, પૃથ્વીરાજ, તે મારા ભાઈને માર્યો. હા, અરે ફાટરે ભૂંડા, જેણે તારા માટે પોતાની જાનની પણ પરવા ન કરી. અરે જે રણ મોરચે હંમેશા તારી ઢાલ બનીને ઊભો રહેતો હતો, તે તેને માર્યો. અરે હટ, ધિક્કાર છે તને. અરે ધિક્કાર તો તને છે, એક વાસનાના કીડા માટે તું મારી પાસે રાવ લઈને આવ્યો. પૃથ્વી, મહારાજા પૃથ્વીરાજ સાંભળો, જ્યારે પાપનો પૂર્ણ વિરામ આવે છે ત્યારે પુણ્ય પ્રગટે છે, અને જ્યારે પુણ્યનો પૂર્ણ વિરામ આવે છે ત્યારે સત્તા પલટાય છે. આજથી અચામુંડ તમારા માટે હથિયાર નહીં ઉપાડે. અરે પૃથ્વીરાજ, કોઈ કાર બચ્ચો નથી કે તારા જવાના રક્ષણ નીચે જીવે. પૃથ્વીરાજ, આજ જો તું મારી બેન ના કપાળ નો ચાંદલો ન હોત તો અચામુંડ તને જીવતો ન છોડત. સિપાહીઓ, પકડી લો આને અને નાખી દો કેદખાનામાં. શું કરું, મારી બેન ના સંબંધો ને કારણે હું લાચાર છું. નહી તો કોની માએ સવાસેર સૂટ ખાધી છે કે આ ચામુંડ ને હાથ પર લગાડે. અરે તારા સિપાહીઓ મને શું કેદી બનાવવાના હતા, આજ આ ચામુંડ પોતે જ કેદી બનીને તારા કેદખાનામાં જાય છે. આ દિન પલટો પલટી ઘડી, અન પલટવાનાય પ્રમાણ, પણ વિનાશ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એ જોને આજ તે એના એંધા. લાગે છે શરાબની પ્યાલીઓમાં વીરતા ડૂબતી જાય છે. સુલતાન, કઈ કેટલા રસ્તા વિચાર્યા પછી લાગે છે કે બાજી આપણા તરફ પલટાઈ રહી છે. હા કનોજરાજ, નહીતર હુબ છોડીને સુલતાનની મહેફિલમાં ના આવે. એનું કારણ પણ આપ જ છો જહાંપના. તે દિવસે મારા કેવા પ્રમાણે પૃથ્વીરાજ ચૌહાણે તમને સજા, તો કદાચ આજે અહીંયા હું ન હોત. યાદ છે હુબલીરાયજી, તે દિવસે પ્રધાન તરીકે તમારું રાજ દરબારમાં હળાહળ અપમાન થયું હતું. એ અપમાનનો બદલો તો દિલીપતિની તમામ નબળાઈઓ બતાવીને લઈશ. હમણાં તો એ સંયુક્તના મોહમાં અંધ બની ગયો. એ મોહનને મારવાનો આનાથી સવો મોકો બીજો એક કે નથી. હા, ઉતાવળા ન થાવ કનોજરાજ, સમય આવે હું તમને ઈશારો કરીશ. હજી એને પ્રજાની દ્રષ્ટિમાંથી પડી જવા દો. આ કામદેવ શું રૂપ તમારું, નૈનો કામ ન બાણ, આંખ મિલાવી નિરખું સાજન, નીકળે મારા પ્રાણ. મહારાજ નું જય હો, પ્રધાનજી આપને મળવા માંગે છે. કહી દો પ્રધાનજીને કે મહારાજ પાસે સમય નથી. દિલ્હી કી ઓર બઢ રહે હમ.
આજે પણ રંગમહેલમાંથી બહાર નહીં આવે. શું આઠ આટલા દિવસો થયા છતાંય પૃથ્વીરાજ રંગરાગમાંથી બહાર જ નથી નીકળતો? અને ત્યાં પેશાવર પડી ભંગવાની તૈયારીમાં છે. સ્વામી. હા સરિતા. એક વાત પૂછું. પૂછને. સરિતા, મોટા મોટા પહાડોની છાતીઓ ચીરીને પણ સાગરમાં સમાવા દોર મૂકે છે. ચકોરે ચાંદને પામવા આખી રાત ગગનમાં ઊંચે ને ઊંચે ઉડતી જ રહે છે. એ કેમ? પ્રેમના મોંઘા મિલનને પામવા. પ્રિય, સાગર પણ સરિતાને પોતાની છાતીમાં સમાવવા સામે ઉછળી ઉછળીને જાય છે. પ્રભાતનું પહેલું કિરણ સંધ્યાની ઘેરી લાલિમાને પામવા આખા દિવસની તક મૂકે છે. બંનેને એકબીજાને પામવાની લાલસા કેટલી મહાન છે ને. મહારાજ નું જય હો. કવિરાજ આપને મળવા માંગે છે. કવિરાજ ને કહી દો કે મહારાજ પાસે સમય નથી. સમય નથી તો સમય કાઢવો પડશે મહારાજ. મારી આજ્ઞા વિના અહીં આવવાનું પ્રયોજન? પ્રયોજનનું પૂછનાર દિલ્હીપતિ પૃથ્વીરાજ ચૌહાણ બોલે છે કે મારો મિત્ર પૃથ્વી બોલે છે. અને જો પૃથ્વી બોલતો હોય તો સાંભળી લે કે એને મને એકવાર અભય વચન આપ્યું હતું કે જો હું સંયુક્તા સાથે મારા આવાસમાં હોઉં તો ત્યાં આવવાનો મને અધિકાર છે. અને દિલ્હીપતિ પૃથ્વીરાજ ચૌહાણ બોલતા હોય તો પણ સાંભળી લો કે પ્રજાજનો તમારા નામનો પોકાર પાડી રહ્યા છે. અને સાથે સાથે એટલું પણ જાણી લો દિલ્હીપતિ કે પેશાવર પડી ભાંગ્યું, લાહોર લૂંટાયું અને દિલ્હીના કાંગરા હલબલી ચૂક્યા છે. છતાંય મને જાણ નથી ચંદ. દિલ્હીપતિ પાસે જાણવાનો સમય જ ક્યાં છે? ભોગ અને વિલાસમાં વિહરનારાઓ પૃથ્વી, હવે જાગવાનો સમય બાકી ગયો છે. દિલ્હીના સીમાડા ઉપર દુશ્મનોના ડંકા વાગી રહ્યા છે. દિલ્હીનું આસન ડોલી રહ્યું છે અને ચૌહાણોની આબરૂ માથે કલંકની કાળી ટીલી લાગી રહી છે. મહાકવિ, તમે એ કેમ ભૂલી ગયા કે આજ પૃથ્વીરાજ છે જેણે ભર્યા દરબાર વચ્ચેથી સંયુક્તાનું હરણ કર્યું. ભૂપતિ યવનને કેદ કર્યા છતાંય એમણે એક વીરને છાજે એ રીતે ક્ષમા આપી. અને મહાકવિ, તમે તો તમારા મિત્રની શક્તિ ઉપર જ શક કરી બેઠા કે પૃથ્વીરાજની તલવારનું પાણી હરાય ગયું, એમના કાંડાનું કવચ મન પડી ગયું. અરે ભોગ અને વિલાસમાં વિહરવા છતાંય એમના હૈયામાં દુશ્મનો જોડે બાર પીડવાની હામ છે, શત્રુઓનો નાશ કરવાની તાકાત છે. સૌઠાઓ તલવાર પૃથ્વી, આજ આપણા જ ભાઈઓને સહારે ગીરની દિલ્હી તરફ દોટ મૂકીને આવી રહ્યો છે. કલંકને ખોલનારના મોડા કાળા થશે, દુશ્મનોના મસ્તક ધરથી જુદા થશે. વચન ભંગ કરનાર યવનને હું જીવતો નહીં છોડું. અરે જીવતો મારવાની જરૂર છે એક ખુટ્ટલ ઉભલી રાયને કે જે દુશ્મનો સાથે ભળી ગયો અને કૈમાસને મરાવ્યો અને ચામુંડે હથિયાર હેઠે મૂક્યા. ચામુંડે હેઠે મૂકેલા હથિયારને હું ઉપડાવીશ, એને હું બનાવીશ. સંબંધોની આડમાં મા ભૌમના પાણીમાં વિષ ખોલનાર આપણા ભાઈઓ અને યવનોને એવો પાઠ ભણાવીશ કે આવતી સાત પેઢી સુધી મા ભારતી સામે કોઈ આંખ ઊંચી નહીં કરી શકે. કવિરાજ, સંયુક્તા, પૃથ્વીરાજના ઉપડેલા પગ દુશ્મનોના સૈન્યનો નાશ કરશે, એને ધૂળમાં રગદોળી નાખશે. અગ્નિ છુપાયો રાખમાં પણ તાપ હજી એનો એ જ છે. મસ્તકોના વાડનાર દિલ્હીપતિ તને રંગ છે, દુશ્મનોને હંફાવનાર દિલ્હીપતિ તને રંગ છે. મહાકવિ સાચું કહી રહ્યા છે રાજન. માં ભોગની પોકારનું સ્વાગત કરો. ખોડી નાખો એ આંખોને જે આ ભૂમિ પર કુડી નજર કરીને જોતા હોય. કાપી નાખો એ હાથોને જે આ ભૂમિની સ્વતંત્રતા માથે તરાપ ભરવા ઉઠી રહ્યા હોય. રણછીંગીના લલકારને આવકારો મહારાજ, ને આપણા સૈન્યને કૂચનો આદેશ આપો. સેનાપતિ જી, આપણા સૈન્યને સાબદુ કરો, એ બધાને પૂર્વ દિશાએ રણ મેદાને કૂચ કરાવો. સેનાપતિ અશ્વસૈન્ય જી, તમે તમારા અશ્વસૈન્યની ગોઠવણી જમણી બાજુએ કરો. તીર, ભાલા અને પાયદળ સૈન્યને અશ્વસૈન્યની કુમકે બંને બાજુએ તૈયાર રાખજો. આ બધા સૈન્ય ઉપર તમે પોતે તમારા સેનાધ્યક્ષ સાથે બાજુએથી રણ મેદાને કૂચ કરી દેજો. યાદ રાખો માં ભૌમનો આ પોકાર વીરતા અને બહાદુરીનું.
પાડુકોલ મને ક્ષમા કર ચામુન, મને ક્ષમા ભીખ માંગે છે ચામુન, ફક્ત એક વાર હથિયાર ઉપાદ તો કદાચ નહીં. પૃથ્વી નહીં, આ ચામુંડ હવે તારા માટે ક્યારે લોખંડના હથિયારથી. હા, પરંતુ મા ભારતીની લાજ રાખવા માટે આ ચામુંડ લાકડાના હથિયારથી લડશે, આ મારું વચન છે. ચામુંડ ચામુંડાય વિચ્ચૈ નમઃ. ઓમ એમ રીમ ક્લેમ ચામુંડાય વિચ્ચૈ નમઃ. હે માં, દયાની દેવી માં, ભારતવર્ષને બચાવી લો માં, બચાવી લો માં. દેવી પુત્ર, હિન્દુસ્તાનની તવારીખ બદલવાનો વખત આવી ગયો છે. અહીંયા યવનોનું રાજ્ય થશે. નહીં નહીં માં, નહીં. આ પાછું બોલો છો માં, આશીર્વાદ નહીં, શ્રાપ છે. શ્રાપ આપવાનું કારણ તો તું જાણે છે દેવી પુત્ર. અંદરો અંદરનો કુસમ એક એવો સાચી થશે, ખર ફૂટે ખર જાય.
केवल गद्दारों ने कारणे जा देश में गुलामी आवशे। अस्सलाम वालेकुम बादशाह सलामत। वालेकुम अस्सलाम। अगिज़दी नो सुल्तान, दिल्ली नो सुल्तान बनी अने दिल्ली ना दरबार मा तमारु स्वागत करे छे। एक वक्त तमे मने कहू हतु, आजे हूँ तमने कहू छू के जोई लियो, आ दिल्ली नो दरबार जोई लियो, नजर भरी ने जोई लियो। फरी वार आ दरबार जोवानू तमने कदापि नहीं मळे। जाणू छू के दुश्मन ने माफ करवो ए राजनीति नी विरुद्ध छे, तेम छताय हूँ तमने माफ करवा मांगू छू, पण तमारी आंखो लईने। अने आंख वगरनो राजा दरबदरनी ठोकर खातो फरे ए मने हरगिज मंजूर नथी। एटले जीवन भर तमने आंखो वगर दिल्ली नी जेल मा बंदीवान तरीके राखवा मांगू छू। जाओ लई जाओ एने, एनी आंखो फोड़ी नाखो। अत्यार ना दिल्ली ना सुल्तान नो हुकम छे। जय मां भारती। हूँ तुमने माफ करवा मांगू छू, पण तुम्हारी आंखो लई ले। अने आंख वगर नो राजा दर बदर नी ठोकर खातो फरे ए मने हर चीज मंजूर नथी। एटले जीवन भर तमने आंखो वगर दिल्ली नी जेल मा बंदीवान तरीके राखवा मांगू छू। जाओ लई जाओ एने, एनी आंखो फोड़ी नाखो। બાદશાહ સલામત આપવા બંધાયેલ છે। બાદશાહ સલામત, બસ ફક્ત એક વાર મારા પરમ મિત્ર વીરભદ્ર પૃથ્વીરાજ ચૌહાણ ને હું મળવા માંગુ છું। મળવાથી કોઈ ફાયદો નથી, એ તો 100-100 મણની સાંકળોથી બંધાઈને અમારા કેદખાનામાં અંધ થઈને સડે છે। અરે સોનાની સાંકળે બંધાય તો એ સિંહ એ સિંહ હોય છે બાદશાહ સલામત। કવિરાજ, હવે અંધ સમ્રાટ આ ભૂમિ પર ભાર સમાન છે। નહીં બાદશાહ સલામત, એ જગતનો શ્રેષ્ઠ ધનુર્ધર છે, એ શબ્દવેધી બાણ છોડી જાણે છે અને સાત સાત તવાનું ધાર્યું નિશાન લઈ જાણે છે। શબ્દવેધી બાણ વો ક્યા હોતા હૈ? બાદશાહ સલામત, આપ એને બાણ આપો, એ આપને પ્રમાણ આપવા તૈયાર છે। વા ફરે વાદળ ફરે ફરે નદીના નીર, અરે સુરા બોલ્યા ના ફરે ભલે પછી જાય શીર। ઠીક છે કવિરાજ, એ પ્રમાણ પણ હું જોઈ લઈશ। સિપાઈઓ લઈ જાઓ કવિરાજને કેદખાનામાં અને એના અંધ રાજવીને મેળવી આપો।
पृथ्वी। कौन? पृथ्वी, पृथ्वी, पृथ्वी मारा मित्र। कविराज, जरा तमे तारी आंखो फोड़ता पहला मारी आंखो केम न फोड़ी? मारा मित्र चंद, बोल, तू कहतो तो ए साचू पड़ी। भोग विलास मा राशनार हूं, अजे अंध बन्यो। मां भोम ने हवे हूं आ भव मा कदी नजरे नहीं निहाळी शकू। नहीं, कदी नहीं। तारी पासे होय तो तलवार आप। मौत ते वरवा मांगू छु, मौत ते। जरूर, पण बादशाह ने मौत ने घाट उतारी ने। एटले? एटले तू तारी शक्ति भूली गयो, तारी हिम्मत हारी गयो। अरे वर्षों सुधी पांजरे पुरायलो सिंह पण मौको मळता पोताना दुश्मन ने मौत ने घाट उतारी दे छे। हिम्मत ने हाम तो अजीए जीवता छे चंद, पण मौको। पृथ्वी, एक गोठवी ने जावे छु मित्र। मारो शब्द रूपी इशारो अने तारो सचोट निशान दुश्मन ने घाट उतारवा माटे पूरता छे। अने इतिहास साक्षी पुरसे के पृथ्वीराज अंत थया पछी पण પોતાની માં ભોમ ને માટે મરી ફીટ્યો। સમય થઈ ગયો છે કવિરાજ। ખરી વાત છે મારા ભાઈ, સમય પૂરો થયો, હવે ફક્ત કાર્ય કરવાનું જ બાકી છે। પૃથ્વી, અત્યારે આપણે થોડા વખત માટે વિખુટા પડીએ છીએ અને પછી મળીશું સુલતાનના દરબારમાં ને ત્યાંથી સાથે જઈશું મોટા દરબારમાં। ત્યાં સુધી જય માતાજી। જય માતાજી। કવિરાજ, અમે બધી જ તૈયારીઓ કરી રાખી છે, હવે કહો તમારો મિત્ર પ્રમાણ આપવા તૈયાર છે? હા બાદશાહ સલામત, આપ એને ધનુષ બાણ આપવાનો આદેશ આપો। એને એનું જ ધનુષ બાણ આપો। લે પૃથ્વી, તારા ધનુષ બાણ આવી ગયા। યહી બાણ ચૌહાણ રામે રાવણ ઉતાપ્યો, યહી બાણ ચૌહાણ કરણ શિર અર્જુન કાપ્યો, यही बाण चौहान त्रिपुरासर संग्यो, यही बाण चौहान भ्रमर लक्ष्मण कर वींद्यो, आज वही बाण तो ही कर चढ़ो। वाह देवी पुत्र वाह, हवे आ डंकना अवाज साथे तमारा अंध मित्र ने कहो के प्रमाण आपे। चारवास ने चौबीस अंगुल अष्ट प्रमाण ता पर तो सुल्तान बिराजे जिरे हे तू तो मात रे चूके चौहान। માં યમુના, ચંદ બારોટી વાણી સાચી પડી, મેં દેખાય ઈર્ષા કુસુમ ભરે કા કામોને પરિણામે મેં મારી આબરૂ ખોઈ, પુત્રી ખોઈ, પૃથ્વીરાજ જેવો જવાઈ ખોયો, હિન્દ માતા જેવી માને મેં પરદેશીઓને હાથે વેચી નાખી। મને જીવવાનો કોઈ અધિકાર નથી માં, મને જીવવાનો કોઈ અધિકાર નથી માં, મને તારામાં સમાવી લેજે માં, મને તારામાં સમાવી લેજે માં, સમાવી લેજે।